વર્ણાનામૃત સંગાના રસાના છંદ સામબી વર્ણાનામૃત સંગાના રસાના છંદ સામબી મંગલાનાથ કરતારો વંદે વાણી વિનાયકો વક્ર અમિત વિદ સંબરન બાલકો નિરવિભૂત નમો યાન નાહર ભુજા માયષ્ટ દસમદ ભૂત જ્યોતે પ્રલંબા જગદંબા યાદયંબા ઈશરી જ્યોતે પ્રલંબા જગદંબા યાદયંબા ઈશરી બદનક જલંબા ચંદ્રબંબા તેજતંબા તું ખરી રોતે યથા ગંભીર હાકમ બજે ડાકમ બમણી જગમાય પરચા દીઠ જાહર રાસ રાવણ રમણી મારાસ રાવણ રમણી મારાસ રાવણ રમણી આજે એક પ્રજાપત જ્ઞાતિના આંગણે એક ભગતના આંગણે એક ભગતના ફળીએ આપણે કહેવત છે કે વટે માર્ગો કોઈ નીકળે ગામમાંથી બાપ તો પેલા એ પૂછે કે પ્રજાપતનું ભગતનું ઘર કઈ બાજુ તમે જુઓ બાપુ અહીંયા બિરાજમાન મુકુંદરામ બાપુ કોઠારી બાપુ એવા પાટડીથી પધારેલા સજ્જન માણસ એવા દિલીપભાઈ એવા શંકરભાઈ વેગડ બીજા હું નામ નથી આવડતો માફ કરજો બાપુ મુખી બાપુ એટલે બધા ગુણીજનોને પ્રણામ મારા આ ધીરુભાઈ પ્રજાપત પત એટલે આબરૂ થાય હે ના તું પત રાખજે એમ કહે છે અશોકભાઈ એમ ગામની આબરૂ જાળવતું કોઈ ખોરડું હોય ને તો સાહેબ પ્રજાપતનું ખોરડું છે ભૂખા માણા એના આંગણેથી ન જાય એના આંગણેથી કોઈ વટે માર્ગ નીકળા હોય મેં કીધું આ રસોઈ બહુ સારા બનાવે છે આ આમ ધીરુભાઈના દીકરા બહુ મોટું કેટરસનું પૂજ્ય મોરારી બાપુની કથા હોય કે વડવાળા આપણે દુધરે જ મોટો સમિયાણો હોય તો મોટો ભાગ જાજો ભાગ કેટરસનું આમના પાસે હોય છે પણ એક વાત છે પ્રજાપતની રસોઈ સુકા મારી હોય એના પૂરવું જોઈએ બીજાને રોટલા બહુ ખવરાવ્યા છે ને એટલે અન્નપૂર્ણાની એના માટે કૃપા ઉતરી છે જેના ખવરાવ્યો હોય ને અહીંયા રસોઈ હારી થાય બાકી કોઈ દી કોઈ એકચ્યુઅલી મારા ઘરે કોઈનું આવે પછી તારા ઘરે મહાણ તું એકથી જમરાજા તો ગોતી લે એમ ઘણા મારા ઘરે કોઈ નો આવે એમ ઘણી વાર એમ ગૌરવ કરે એમ એકચ્યુઅલી અમે બે માણસ અમારા ઘરે કોઈ નો આવે તારે એને કેવું પડે તારા ઘરે એક દી યમરાજ એડ્રેસ તો ગોતી લે અમારા વાળો એની પાસે ઘણી એડ્રેસ ની ફાઇલ્યું છે એટલે અન્નપૂર્ણાની આ કૃપા કરે એટલા માટે રસોઈ સારી હોય કે એના પૂરવું જોઈએ રોટલા વટે માર્ગુને ગામમાં આવેલા અતિથિઓને બહુ આપ્યા છે એટલે અન્નપૂર્ણાની કૃપા કહેવાય એટલે આ પ્રજાપત સમાજ માથે મારા કાકા 50-60 વર્ષથી કાપડનો વેપાર કરે બાવળી મારું ગામ ધાંગધ્રાની બાજુમાં અને ધાંગધ્રાના આજુબાજુમાં જેટલા ઢવાણા હોય કે જીવા હોય કે નારીચાણા હોય જે ગામડા છે રાવળિયા વધોરો બધે પ્રજાપતિના ઘરે ઉતારા સાહેબ હાઠ હાઠ વરતી સંબંધમાં ક્યાંય ઓટ નથી આવી સાહેબ આ રોટલા દેવાવાળી સમાજ છે રાખ સમાજ નથી આ આ જમાડવાવાળી સમાજ છે આ હું આ વખાણ નથી કરતો એક યાદ રાખજો અનુમોદના કરું છું જો નહીં બોલું તો હું પાપમાં પડી સાહેબ જેને રોટલા દીધા ને એમ ભલો માણા બહુ સારો માણા એમ નહીં કયો ને તોય શારદા ચોરાઈ જશે તો એવો એક સમાજ એમાં ધીરુભાઈ મારા મામા ને બધા વડનગર સાથે રહેતા હતા મારા સગા મામા અત્યારે રાજકોટ રહે છે એને બહુ સારું માની દીયા હતી તો બાજુમાં ધીરુભાઈ ની ઓરડી દીદી આનંદ ને આ બધા નાના નાના છોકરાઓ પરિવાર જેવો જેને નાતો આજ પણ એ કક્ષાએ ધીરુભાઈ તો બ્રહ્મલીન થઈ ગયા એવો સાધુ જેવો માણસ પણ એના દીકરાએ આનંદે અને જયદીપે એવા સંબંધો જાળવા છે કે સંબંધમાં ઓટ નો આવી સંબંધ હતા એ તો રાખ્યા પણ વિશેષ સંબંધો જાળવા હોય એવા જયદીપને દાળીથી વધાવો આ છોકરાને પ્રોત્સાહિત કરો કે કેમ સંબંધ જાળવા સાહેબ કાંઈ પણ એકવાર મારે પિંગળ ડિંગળનું 3 દિવસ કરવાનું હતું ફંક્શન તો મને એ માણસે એમ કીધું કે અનુભા મારો ખર્ચો એમ તમે જુઓ
બહુ ઓછા મળે હસિયા, હાથ ઊંચા કરવા વાળા વાતું, કોરી વાતો કરનાર ઘર ઘર બેઠા ઘણા, કોરી વાતો કરવા વાળા ઘણા મળે પણ ભોગ બનવા વાળા બહુ ઓછા. આ જયદીપ મને તરત ચેલેન્જ આપી, ગનુભાઈ તમને છોકરા હો છોકરા ગઢવીઓના અમારા છંદ બંધારણ શીખડાવવાના હતા, અમારે રાજસ્થાનથી કવિઓ આવવાના હતા, કર્યું પણ મેં ખરું, પણ મેં જયદીપને પછી હેરાન ન કર્યો. પણ એ માણસે પહેલા મને એમ કીધું, ભાઈ મને એ જયદીપ એમ કીધું કે અનુભા તમામ ખર્ચો મારો, રહેવાનો ખર્ચો ગોઠવી દઉં, જમવાનો મારા તરફથી, એને સુવા બધી વ્યવસ્થા મારી હાલો, હવે શું જોઈએ. ત્યારે મને એમ થયું કે આ છોકરાને હેરાન ન કરાય સાહેબ, એને ભગવતી ઘણું આપે, આવા માણસોના આ સમાજના ઘરણા કહેવાય સાહેબ. એટલા માટે હું વાત કરીશ, એ પહેલા હું લટ છોડી લઉં, જયારે માતાજીના મઢમાં ધૂણે ને, એટલે ઘડીક શંકરભાઈ ઘડીક ધૂણી લઉં, માતાજી છંદ ગાઈ લઉં, પછી બે ચાર વાતો મારે અનુમોદના કરવા. હું અહીંયા પ્રોગ્રામ માટે નથી આવ્યો, હું કલાકાર તરીકે નથી, અને જયદીપ માટે હું ચાર્જે નથી લેવાનો, કે મારા નાના છોકરાઓ છે એ માતાજીને ખૂબ આપે, પણ હું અહીંયા મારા મામાના ખોરડાયે જેને નાતો છે, અને અહીંયા હું કલાકાર તરીકે આવું તો સંબંધમાં કાળો દાગ લાગે, એટલે માટે હું અહીંયા પરિવાર તરીકે આવ્યો છું. પણ ઘડીક હું ગાઈ લઉં, ઘડીક બોલી લઉં. અને એવો બિરજુ બારોટ આપણા સુરેન્દ્રનગરમાં રહેવા આવ્યો છે, આપણો જ છે, આપણા પ્રજ્ઞાનો, એકવાર એને દાળીથી વધાવો, બહુ રૂડો ગાયક છે. નમડા મહાત્મા ગાતા હતા ભાઈ, કીધું બાપુના દીકરા છે, ભજન તો પ્રજાપત સમાજમાં છે સાહેબ. ચારણ, હું એક બુક વાંચતો નમડામાં, મારા ગુરુ લક્ષ્મીબેન પ્રજાપતિ મારા ગામમાં ભણાવતા હતા, હું એમના પાસે 1-7 ધોરણ લગી ભીણો, મુખી બાપુ હતા એ પ્રોગ્રામમાં, ત્યારે મેં એમને કીધું હતું કે બે જ્ઞાતિ એવી છે, હું એક પુસ્તક વાંચતો હતો એમાં લખ્યું હતું કે ચારણ અને પ્રજાપત સમાજ બાજુ બાજુમાં બહુ રહ્યો છે, જ્યાં પ્રજાપત હોય ત્યાં ચારણ હોય, અને ચારણ જ્યાં હોય ત્યાં પ્રજાપત હોય, આવા આવા હજારો વસ્તી દાખલા છે. આખો જે બનાસકાંઠા છે અહીંયા ચારણના જે ગામ છે, બધી વસ્તી પ્રજાપતિની છે. બોલો આનંદ કર્માનંદના, આનંદ કે કર્માનંદા ઈસો કી કરંદ, ઉરમાં નથી ઉમળકો ને મુખે સુખ મણન, એવા પ્રજાપત સમાજ ચારણ આર્ય સબદ થી નજીક છે સાહેબ. સબદ ઓળખે ને એની મજા છે, બાકી તો હિમજ્યા બધું. પણ એ પેલા વાત કરીશ, પણ પેલા માતાજીને યાદ કરી લઉં, જોગ માયાને યાદ કરી લઉં. વાહ કે બાઈ આવી એ સંગાટા ભાડા ધારવા, ચારણા બેડો ડામરા ભામણા લીયા, વધારાની નોરુ તાતો ચારણે પધારમે, યા તો ધારણા કાવે સારા હિંગળા દી, યાદ માદા હાજરા હજોર, યાદ માદા હાજરા હજોર. બાઈ આવી એ સંગાટા ભાડા ધારવા, ચારણા બેડો ડામરા ભામણા લીયા, વધારાની નોરુ તાતો ચારણે પધારમે, યા તો ધારણા કાવે સારા હિંગળા દી, યાદ માદા હાજરા હજોર, યાદ માદા હાજરા હજોર. વાહ 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 વાહ, આને જે આ લક્ષ્મી છે, આ પૈસો નથી, આ લક્ષ્મીના, આને આપણે લક્ષ્મી કહેશું. આને જયદીપ જે સ્કૂલમાં વડનગર ભણતો હતો, સ્કૂલમાં બાળકોને જમવા માટે બેસવા માટે શેડ નથી, ઉગાડામાં આકાશ નીચે બેસે છે, તો અહીંયા જે ઘોળ આવશે અહીંયા સ્કૂલમાં, એ જે ભણો છે જે સ્કૂલમાં, એમાં શેડ બનાવી દેશે. દાળીથી વધાવો આ વાતને. વાહ બાપા, જાણદારી ગાતા રાડ ગાલિકા ભવાની જબર, હવેજી એમની ગાદેવી કથા જગરાઈ, ભાડાવાડી આદાપુરા ડુંગરેજી ગાડાવાડી, માડરાણી દૂધ નમા ભૂદાળી મમા. ઉદાવાળી રાજબાઈ કરણી મહેળી આગા વિજય સરે ભાગેશ્વરી દેવીયા વડાઈ, પાઓવાળી પિસુળાળી ભેળીયાળી ભજા પ્રેમે તોતળા બેતરા હોળો ગામડા ધગા. આ માતાજીના બધા નામો છે, આ બધામાં 50% માતાજીઓ તો ઝાલાવાડમાં થઈ છે સાહેબ. આપણો ટીમો ઝાલાવાડનો ટીમો જેમ તેમ નથી, ક્યારેક ઝાલાવાડ માટે અભ્યાસ કરવા જેવો છે. આપણે કઈ ભૂમિમાં રહી છીએ, રાજસ્થાનમાં મંદિર છે કરણીયાઈનું મંદિર, જ્યાં લાખો ઉંદરડા છે, એ આપણા કરણી આ ખોડ ગામ છે, ખોડ ગામ ત્યાંથી ગયેલા છે કરણીયાઈ, પણ ઝાલાવાડના છે. આ રાજબાઈમાનું નામ તમે સાંભળ્યું હશે, ચરાડવા રાજબાઈમાં, એ મારા ગામના બાવળીના ભાણે જતા એની મા જનેતા હીરબાઈ, એ પણ બાપડા ઝાલાવાડના છે.
કેવી આયુ ઝાલાવાડમાં પીઠળ સુંદરી ભીચરી અંબાઈ કંબાઈ રખાઈ અનેક આયુ આ ઝાલાવાડના ટીંબાની છે મારા બાપ ડુંગરવાડી માડ રાણી દુજાળી બરો દેવી તમારો આધાર મુજે મોરારી બાપુને આ ગીત બહુ ગમે છે બીજું એક બાપુને ગીત ગમે છે હારે હારે લઈ લઉં આ છપાકરા ગીતો આ જૂનું છે છપાકરા ગીતો અમે લખીએ છીએ આ સંસ્કૃતિ જાળવવા જેવી છે લંડનમાં હું ગયો તો ત્યારે રામદેવજી મહારાજની વાત કરી તો પ્રોગ્રામ પૂરો થયો એટલે એક ભાઈ મને કહે મને કે અનુભાઈ રામદેવજી મહારાજને અમે સાંભળેલા હો હવે એ ઓલા રામદેવજી યોગા ને સમજે આપણે આપણા રામદેવજીની વાત કરી બોલો ખબર જ નથી બધું એમને ભાલે અને આ બાજુ રાજુ આને જોરદાર તાળી બધાઓ આપણા સમાજના ઘરેણા છે મારા બાપ ગુજરાતના ઘરેણા છે નદી નાળા જેમ હેલા બેવળા ધોવળા યુદ્ધ ત્રેવળા થઈ ગયા દાદો બેવળા ધોવળા યુદ્ધ ત્રેવળા થઈ ગયા અહીંયા લખેલું માં ખોડિયાર હોય તો ભલે માં મેલડી હોય તો ભલે અને માં ચામુંડમાં હોય તો ભલે પણ એ જયારે ગદામાં પ્રહાર કરે યુદ્ધમાં ભોગ ધમ્મા 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 એકવાર સાઉન્ડ ને તાળી દી વધાવો બાપા ભોગ ધમ્મા 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 ભોગ તમે એમ કેજો કે અનુભા શું ભોગ ધમા ભોગ ધમા કરે પણ માતાજી જયારે હાથમાં ગદા લઈ અને પ્રહાર કર્યો મહિષાસુર માતે તો ધરતીના જાણે ટુકડા થઈ જાય એવો ગદાનો પ્રહાર એનો અવાજ છે આ ભોગ ધમા 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 ધમાક લાગી ધમાક લાગી ધમાક લાગી ધમાક લાગી ધમાક લાગી
જાગે હો કોઈ થડા ની દેવ જાગે બાપ બોગ ધમા બોગ ધમાક દાગી ધમાક લાગી ખમ્મા ખમ્મા દેવી યા સમાન મે ઉજાર તા તો બ્રહ્મા તા તો ફાટ બોલે ખમ્મા ખમ્મા કે જે મૈયા સમા સમા રમા પતિ હૃદય સે પુકાર કાળિકા ગોગળા કરે મોગળા મંડાણ માદે હિમાળો ઓગળી મારો વારકી અજગ ધગ મંડાણી ભારત ફળ ગાળસી તપાટ લાગી લોહરા લોહરા લગરા ગોલ ગાત બોલ અજગ ધગ લોહરા લગરા ગોલ ગાત બોલ હવે તમને એક બે વાત કહું. આ છપા કરા ગીતો છે, જાણ સાહિત્ય છે સાહેબ. આ બાપા સવા બાપાએ બહુ સારા છપૈયા લખ્યા છે, કવિત લખ્યા છે, છવૈયા લખ્યા છે, ઝૂલણા લખ્યા છે, રેખતા લખ્યા છે. મારા ખ્યાલ પ્રમાણે છંદો છે આ બધાએ. એ બહુ ઓછા સંતોએ લખ્યા છે. સવારામ બાપાની વાણી એ તો અનુભવની વાણી, ગંગાની ધારા કહેવાય સાહેબ. આવા સંતો છે ને, આપણે વાસ્તવમાં પ્રચાર ન કરીએ. જેટલા સ્વામિનારાયણ સંપ્રદાય પ્રચાર કર્યો એટલું આપણે પાસા રહ્યા છીએ. આ શું કહું તમને? હા હા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમે બ્રહ્માનંદ સ્વામી આપ્યા, અમે ચારણો દેવાનંદ સ્વામી આપ્યા, વિરોધ નથી કરતો. પણ આપણી દેહાણી જગ્યા કેમ પાસી રહી એ ખબર ન પડી. સ્વામિનારાયણ સંપ્રદાય મોટા મોટા મંદિરો તમે જુઓ, અને એટલો બધો પ્રચાર દેશ વિદેશમાં. અમે કીધું લંડનમાં હું રામદેવ પીર મહારાજ માટે કાંઈક બોલ્યો, એક છંદ બોલ્યો, કાંઈક વાત કરી, તો બોલ્યો એક ભાઈ મને કહે કે રામદેવ પીર મહારાજને અમે સાંભળ્યા છે. મેં કીધું રામદેવજી મહારાજ એ શેડા કાઢવા વાળા, આ નહીં, આ તારો ભવે ભવનો મેલ કાઢી નાખે એ રામા પીર છે. રામદેવજી મહારાજ એ રામદેવ પીર નથી, યોગા વાળા. પણ આધ્યાત્મિકતા જે વાત જુદી છે સાહેબ. હવે સાંભળજો ધ્યાનથી. હમણાં હું બોલ્યો તો ત્યાં જોરાવનગર કે હાથીના કુંભાથળ માથે બેહીને આવ્યા મુખી બાપુ, એ બહુ સારું નથી કર્યું. હાથીના કુંભાથળ માથે દિલીપભાઈ આવ્યા, પણ એ શું કર્યું તો કે અહલ્યાની જિંદગી બગાડી હાથી માથે બેહવા વાળાએ. યારું ન કર્યું બિજરાજ. બીજું, હાથીમાં હાથીના આંબોડી માથે આવ્યા તો કે અહલ્યાની જિંદગી બગાડી તો કે ઘોડાને પીઠ માથે આવ્યા બાગડતા 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 સમસેર છૂટવા માંડી, પણ નિર્દોષ માણસના રક્તથી ધરતીને રંગી દીધી, આ ભૂમિને આ ધરાને રક્તથી રંગી દીધી. એ ઘોડાની પીઠે બહુ સારું નથી કર્યું, પણ આ પ્રજાપત સમાજ અને સુફી પરંપરા એ બે ગધેડા રાખે, ગદ્દી ગદ્દા રાખે, ગધેડા રાખે. દાડો મેકરણ એ ગધેડું રાખતો, બાબા ફરીદ ગધેડું રાખતો, બાબા વારિસ ગધેડું રાખતો. જુઓ બાબા વારિસની રસિયા, અદ્ભુત પ્રસંગો છે. 14 વર્ષની ઉંમરમાં બાબા વારિસ મુસલમાન સુફી સંત એ જ્યારે મક્કા મદીના જાય છે ત્યારે પીળા વસ્ત્ર પહેરેલા 14 વર્ષના બાળકે, ત્યારે તુર્કિસ્તાનના બાદશાહે કીધું કે આ પીળા વસ્ત્ર ન ચાલે, તારે નમા તારે જો પ્રદક્ષિણા કરવી હોય કાબાની તો તારે સફેદ વસ્ત્ર ધારણ કરવા પડશે. તો એ કીધું ભાઈ મોહબ્બત મેં સબ હો જાતા હૈ, મોહબ્બત એનો પેગામ જ મોહબ્બત છે. પ્રેમ, પ્રેમ વિના કોરા માણસ પ્રેમ કઈ આપી ન શકે. જેના હૃદયમાં પ્રેમ હોય ને એ સમાજને કઈક આપી શકે સાહેબ. મોહબ્બત હોવી જોઈએ. ત્યારે માણસે કીધું કે મોહબ્બત મેં સબ હો જાતા હૈ એમ કીધું. ત્યારે ત્યારે કીધું કે ભાઈ નહીં, અહીંયા પીળા વસ્ત્ર નહીં ચાલે, સફેદ વસ્ત્ર ધારણ કરવા પડશે. એ તુર્કિસ્તાનના બાદશાહે ટાંકા મગાવી અને સફેદ વસ્ત્ર કાપી અને પહેરાવ્યા બાબા વારિસને. ત્યારે વારિસ જયારે આમ કપડા ધોળા કપડા પહેર્યા ને, તો જે પીળા કપડા કાઢી સફેદ વસ્ત્ર ધારણ કર્યા ને, તો એ સફેદ કલરનો પીળો કલર થઈ ગયો સાહેબ. તમે જુઓ તો ખરાબ, પીળો કલર સફેદ વસ્ત્રના જો પીળા કલર થઈ જાય. તમે એક વાત યાદ રાખજો, આપણે ભૂમિમાતે છીએ, અહીંયા મહાન સુફી સંતો થઈ ગયા છે. તમે આખા વિશ્વના મુસલમાન ભેગા થાય કાબા જ્યાં પ્રદક્ષિણા કરે ત્યાં ત્યાં એક જ ભારતના સુફી સંતો જાય છે જેના વસ્ત્ર પીળા છે સાહેબ. મોહબ્બત મેં સબ હો જાતા હૈ, પ્રેમમાં બધું થઈ જાય છે સાહેબ. તો બધા ગધેડા રાખતા, હું તમને એ કહેવા માંગુ છું બાપ, પ્રજાપત પણ ગધેડા રાખે,
કોકના ફળિયાના ખાડા પૂરે, બીજું કે ગધેડાની પીઠે શું આપ્યું? તો કે ગધેડાની પીઠ માટે માટલા આવે, પોતે ઠરે અને બીજાને ઠારે. ગધેડાની પીઠ માટે માટલા આવ્યા, પાણી પીર્યા, પોતે ઠર્યા, બીજાને ઠર્યા. ગધેડાની પીઠ માથે તાવડી આવી બે પૈસાની, તો બેન દીકરી રોટલા ઘડી અને કોકને જમાડે તો તૃષ્ણા ભાંગી જાય. આ ગધેડાની પીઠ માથે તાવડી આવી, ગધેડાની પીઠ માથે કોળી આવ્યા, તો ગરીબના આંગણે ગરીબના ઝૂંપડે દીવા પ્રગટાયા. કહેવાનો ભાવાત સાહેબ, આ ગધેડાની પીઠે આપ્યું છે. અને બીજી વાત, પડવો હોય ને તેની અવાજ આવતો, બા હાલો સુકન આવ્યું, સુકન લઈ લ્યો વડાગરુ મીઠું. એ ગધેડાની પીઠ માથે આવે સાહેબ, ગધેડાની પીઠ માથે સુકન આવ્યા છે, બાકી હાથી ઘોડા માથે કઈ લાંબુ આવ્યું નથી. તો આ જે પરોપકાર કરે એની મજા છે સાહેબ. આ આવ્યા ખબર ડાયરો છે કાઠી દરબારમાં, એમના આંગણે એક બહુ મહાપુરુષ થઈ ગયા, એટલે એ વિછી કરડ્યો હોય ને તો દોરડું બાંધી દે, દોરું બાંધી દે તો એટલે વિછી ઉતરી જાય. એવું ઘણા વાર આવેલું. જયારે છેલ્લા શ્વાસ હતા ત્યારે પૂછ્યું, બાપુ આ તમે કયો મંત્ર બોલતા હતા કે વિછી ઉતરી જાય એવો? ત્યારે કીધું, મને મંત્ર કાંઈ નથી આવડતો, પણ આંગણે આવે અને તમારા મોઢા કાળા ન થાય અને પ્રેમથી જમાડી દો ને, આથી કોઈ મોટો મંત્ર નથી આ, એના પરતા ભાઈ વિછી ઉતરી જાય છે. કહેવાનો ભાવા, જ્યાં પરોપકાર થયો છે ત્યાં પરમાત્મા. એક મોરારી બાપુએ બહુ સારું કીધું. આપણે ગામડામાં કહેવત છે કે ભાઈ જ્યાં ટુકડો અહીંયા હરી ઢુકડો, તો મોરારી બાપુ બહુ રૂડું કીધું, નહીં ટુકડો અહીંયા હરી ઢુકડો નહીં, પણ જ્યાં હરી ઢુકડો અહીંયા ટુકડો. જ્યાં પરમાત્મા હોય ને એ જ આપી હગે, બાકી તો સાહેબ કાંઈ આપી ન શકાય. એમ જો હું આ ઘણી વાર કહું, જો આ તબલા છે, મરેલ ચામડું છે, અચેતન છે, એમાં ચેતન નથી, ચામડું અચેતન છે. પણ એના માટે ઘઉં, હવે વિજ્ઞાન આવી એટલે કાળી સે આવી, પેલા વિજ્ઞાન નહોતું, તારે ઘઉંના લોટનો મેંદો કરે આમ લાંબા તાતણા થાય, એ ચોટાડી દે એના માટે સુકાઈ જાય, પછી માથે ટપોરો મારે, એમાંથી નાદ નીકળે, ગાવાવાળાનો રાગ નીકળે, અને નાદ અને રાગ ભેડા થાય તો સાંભળવાવાળા બધા અનુરાગમાં ડૂબી જાય, ભાવમાં ડૂબી જાય, ધારામાં ડૂબી જાય. જો ઘઉંનું લોટ ચામડામાંથી લગાડવામાં આવે તબલા માથે, તો નાદ કાઢે અને રાગ સાથે ભળીને અનુરાગમાં ડૂબાડે, તો આ કોથળો આખો શરીર છે ચામડાનો જ કોથળો છે. હજારો મણ ઘઉંનું લોટ ખાઈ ગયા, પણ રાગ દ્વેષ નો ગયો મારો બેટો. અરે અરે બોલો, કાઈ જો જ નહીં, ખવડ મોટી ખાણી માટા વરહની માતરા, છૂટી લે ડુંગર સડી જોયા, જાગીરદાર તા હદલ પર હરદાર, અમે મીઠે ભાળ્યો માતરો. કોગદી હોય કરવરો, કોગદી કોઠીએ હાણ, પણ ખવડ મોટી ખાણે માઠા વરહની માતરા. આ જે રોટલાની મજા છે, જે આપે છે એની જ વાત છે. તમે જોજો આપવાની મજા જુદી, તમે કોક ભાઈ માગવા જાઓ એ મોઢું જોઈજો, અને દેવા વખતે ચહેરો જોઈજો, એ ઉત્સાહ હોય છે. એમ સંતો પેલા ભજન ગાય છે ને, આ બહુ માઠ જે ભજન ગાય છે ને, એ બહુ દાતાર છે. શું કામ? કે તમને હાવ મફતમાં પરમાત્માનું નામનો દાન કરે છે, એ મોટી વાત નથી. ભજન ગાય એ દાતાર છે, પરમાત્માના નામના કીર્તનના એ નામ દાન કરે છે સાહેબ, પરમાત્માના નામનો. તો એવી રીતે આ ભજન ની ધારા છે. ત્યારે કઈ કુળ દેવી તુહી તુહી યાદ કર, જુન યાદ વેલી આવ જાય. એ બાત કુળ દેવી તુહી તુહી યાદ કર, જુન યાદ વેલી આવ જાય. કર ગ્રહી ગાધઈને કહું, યાદી પડી શું યાવડી. જ્યારે ધીરુભાઈની પરિસ્થિતિ નાજુક હશે, આમ હભીડા હશે, ગરીબા હશે, દિલ્હી નહીં હો ઘરની, પણ ત્યારે માં જોગમાં ખોડિયારની યાદ કરી છે, માં ભગવતી ચામુંડની યાદ કરી છે, માં મેરડીની યાદ કરી છે. ગાય માં કુળદેવી તુહી તુહી યાદ કરો, જોન જાય વેલી આવ જાય.
ગરી ગા થઈને કહું યાદી પડી શું યાવડી યાદ છે કે યાદ છે તન યાદ છે કે યાદ છે સતયુગ ત્રેતા દ્વાપર માયર વચને આવતી હે માં કોઈ ઝૂંપડા ની માઇલ પા એક ખાલી કોડિયું દીવામાં થોડુંક ઘી હશે અને હભીડે આટો લઈ ગઈ છે ગરીબે આટો લઈ ગઈ છે અને એમાં દીવો પ્રગટાવી અને થડા અમે ફળા અમે જોગ માયાને પ્રાર્થના કરતી છે બાઈ કહે માં એ ભગવતી મારા કુળની દેવી આ દીવો કરી તારા પાસે ધા નાખું છું અમે ક્યાં લગી આમનામ જીવવું અમારે માં અને દીવાના અંધવાળા હેરે હેરે બે આગની માઇલ પા હુંડા ટકટકે આવી છે અને કેવી પ્રાર્થના થઈ છે સાહેબ જો તો કરા સતયુગ ત્રેતા દ્વાપર માં અરદ વચને આવતી રાખતી નજર યમ યાલ યમ પર ભદે ધ્વજ પર ગાવતી છાત્ર થઈ રહેતી સદા હવે પાય કયો તું બાદ છે હું પુત્ર ને તું માત ને તન યાદ છે કે યાદ છે તન યાદ છે કે યાદ છે હા ભાઈ આ ભરું ત્યાં ત્યાં પાપ છે બીસમી સદી બે હદ વિસંભગ ભરું ત્યાં ત્યાં પાપ છે નિષ્કલંક માતે યુગ ઘેરો પાર વીણ પરિતાપ છે મલગની મનયાંજલી બહુ યાદ છે હું પુત્ર ને તું માત ને તન યાદ છે કે યાદ છે તન યાદ છે કે યાદ હવે સાંભળજો બે વાત નાની કરી દઉં પ્રજાપદ જ્ઞાતિ એની જવાબદારી છે સાહેબ સનાતન ધર્મમાં તમે જુઓ પહેલા જ્યારે રામ થી વિમુખ માણસ ને રામ તરફ વાળે એનું નામ પ્રજાપતિ જ્ઞાતિ હિરણ્યકશિપુ જેવો જે મહારાક્ષસ એના ખડગ ના ખાંડા આભ ના ખડખડે એના છોકરાને કે રામ નું નામ નહીં બોલવાનું અને એમાં પેલા ફરતો 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 એક પ્રજાપતિ ના નિભાડા સામે ઉભો રહ્યો છે તારે બોલ્યા રામ ના સ્મરણ કરતા હતા શ્રીયાબાઈ અને એના ઘરેથી પ્રજાપતિ ના આંગણે રામ નામની ધૂન લાગેલી ત્યારે તરવાળી ખખડવા મંડાણી અને કીધું કે આ ભાઈ રામ નું નામ બોલ માં મારા બાપુ નું નામ બોલ તો કે તું કોણ તો કે હું હિરણ્યકશિપુ નો દીકરો પેલા તો કે પણ તારો બાપ આ નિભાડામાં બિલાડીના બચાવી ગયા છે નહીં બચાવી હગે એ તો મારો રામ બચાવે તમે જુઓ સાહેબ એ શ્રીયાબાઈ એ રામ થી વિમુખ થયેલા માણસો ને સનાતન ધર્મ બાજુ વાળે એનું નામ પ્રજાપતિ એના એના એ સમાજ સનાતન ધર્મ ના પાયા છે હવે તમે કોઈ વાડામાં પુરાઈ જાઓ તો દૈસા કહેવાય સાહેબ પ્રજાપતિ સમાજ કે વાડાના થોડા માણસો છે કઈ હે એમ
રામથી વિમુખ થયેલા પેલા જ માટે શ્રીયાબાઈ જેવા ગુરુ મળ્યા હતા. તો સાહેબ રામના દર્શન કર્યા. હિરણ્યકશિપુ ભગવાનનો અવતાર, કારણ શ્રીયાબાઈનું ભજન હતું. સાહેબ ભગવાનનું કારણ, નરસિંહ ભગવાન જીનમાં ન હોત દબીર હક પર બધી તંબ ફાઈટો ધરફટી કડાકા વડા ભગવાન નરસિંહ પ્રિગ્યા ઈ કડાડાડાડ દાંત કડાડાડ ઈ હુકારા થવા માંડ્યા ભગવાનના. ઈ શ્રીયાબાઈના ભજનના પ્રતાપે ભગવાનને જન્મ લેવો પડ્યો. સાહેબ કહેવાનો ભાવાર્થ, આ સનાતન ધર્મના મહાપુરુષો સાહેબ, એ પ્રજાપતિ સમાજની સાહેબ જવાબદારી છે. એક વાત કીધું, પૂજે મોરારી બાપુ પાસે ગઢવી આવ્યા હાવ અભણ માણસ. એ બાપુને કીધું કે બાપુ આ બિલાડીના બચ્ચાના મામા બહુ સારી વાત છે, બિલાડીના બચ્ચા આની આંખું કેમ મોડી ખુલે છે, આ બિલાડીના બચ્ચા એની આંખું કેમ મોડી ખુલે છે. ગઢવીએ બહુ સારો જવાબ આપ્યો, બાપુ બિલાડીના બચ્ચાની આંખું એટલા માટે મોડી ખુલે છે કે કોકના સીબા ઉઠલાવ્યા હોય ને અજાયના ઘરમાં કોકના સીબા, એટલે એના છોકરાની આંખું મોડી જ ખુલે. કોઈના ખાનદાનીના, કોઈના વ્યવહારના, કોઈની ખાનગી વાતોના, આ જેના સીબા ઊંચા કર્યા હોય ને બાપ, એના બાળકોની આંખું મોડી જ ખુલે. હા હા, એમ પ્રજાપતિ જ્ઞાતિ, બીજા સમાજના સીબા આમ ઉઠલાવવા વાળી સમાજ નથી, પણ ઢાંકવા વાળી સમાજ છે. વટે માર્ગો નીકળે એ પ્રજાપતના આંગણે રોટલો ખાઈને જાય એ સમાજ છે. સાહેબ તમારા માથે અન્નપૂર્ણાની કૃપા છે, તમારી માથે ભગવતની કૃપા છે. અન્નપૂર્ણા રિહાઈ ગયા હોય સાહેબ, એના સુલા ભલે એમ નર્મદા કેનાલ ઉપર વાહ વાહ 251 વૃક્ષ વાવી નર્મદા માથે, અને જાડવા 251 રણછોડ, ત્યાં છોડ ત્યાં રણછોડ, એમ 251 જાડવા વાવી અને આ પરિવારે અર્પણ કર્યું છે વન ખાતા વાળા. જોરદાર તાળીથી વધાવો બાપા. તો કહેવાનો, જો હારું કરે એનું નામ સાહેબ, એ હારાની જ રહેવાની ગણના, બાકી તો ખેડા કઈ ખપી ગયા. પેરી વિધવિધ વે ભજવ્યા વીણ ભભુધિયા નાવે મોજ નરેશ, ખેડા કઈ ખપી ગયા પેરી વિધવિધ વે. આ સાહેબ સમાજમાં જે આપે છે, હું ઘણી વાર કહું છું કે એક વંટોળિયો ભાઈ, એક કેડો અને એક બાજુમાં રોડ, એ રોડ કેડાને કહે છે કે હે કેડા તારો મારી પાસે શું આવે, હું તો રોડ કહેવાઉં, મારા હૈયે માથે વાડી ગાડી જાય 150 ની સ્પીડમાં ખારારારારારાર કરતો, થડકારો ન લાગવા દઉં, હું રોડ અને તારો કેડો. તારા કેડે હાલે તો કાંકરા લાગે, કાંટા લાગે, કપડાં ગંદા થાય, બાવળની જડ લાગે, તારું મારી પાસે આવે શું. ત્યારે કેડા એ બહુ સારો જવાબ આપ્યો કે હે રોડ તારી વાત સાચી છે બાપ, તું મોટો ઘણો, પણ સાંભળ કે હું કેડો છું ને, મારા કેડે હાલે ને એમાં ટેસોનો બધા આવે, તારા ને મારા ટેસોનો બહુ જુદા આવે. કારણ કે મારા કેડે આવે તો વાઇવ આવે, કોઈ કુટી આવે, કોઈ સંતની કુટી આવે, કોઈ મહાપુરુષની કુટી આવે, નદી આવે, વિરડો આવે, આ શિવાલય આવે, કોઈ આઈ નાગબાઈ આઈનો નેહડો આવે, કોઈ સવા ભગત જેવું ગામ આવે, આ બધા ગામડા કેડા ગામડાના કેડા છે, અને આ બધા ટેસોનો આવા આવે. એ રોડ તારા રોડે સડે ને એટલે હાઈકોર્ટ આવે, સુપ્રીમ કોર્ટ આવે, ને એ બધા ટેસોનો જુદા આવે. એમ આ રોડના ટેસોન છે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ને, કેડામાં હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ નો આવે, કેડે બધા આવા આવે. બીજી વાત, કોઈનો ભાઈ દીકરો ધંધે ચડી જાય તો આપણા જયદીપ ને કહી, ધીરુભાઈ ના દીકરાને કે જયદીપ હવે કેડે ચડી ગયો છે, સારી વાત છે, કેડે ચડવું સારી વાત છે બાપા, પણ ઓલો કોઈ ફલાણો ભાઈ, ઓલો ભાઈ રોડ માથે આવી ગયો, બસ રોડ માથે આવવું નહીં સારું, કેડા માથે ચડવું સારી વાત છે સાહેબ. કેડે ચડા ને કેડે ચડે એની મજા છે સાહેબ. તો માતાજીને હું કહું, એ જોગ માયા તું અમને કેડે રાખજે, રોડે નો ચડાવતી, રોડના તો ટેશન બહુ ભયંકર આવે છે, એમાં તો હારા હારા થાકી ગયા. મોટી મોટી સંસ્થાઓ, મોટા મોટા સંપ્રદાયો કોર્ટે રીડ્યા છે, એમાં કઈ હારા વાય છે. બે ધોબી આવ્યા દિલીપભાઈ, બે ધોબી પ્રભાશંકર પટણી પાસે, ભાવનગરના દિવાન, પટણી એટલે નાગર બ્રાહ્મણ, બધા નાગરો બહુ ડાયા માણસો, એટલે બે ભાઈઓ આવ્યા અને બધી ફરિયાદ કરી કે મારા આયે ફળિયું વાળી લીધું નામ ને તેમ, અનેક ફરિયાદો કરી. ત્યારે એટલું પ્રભાશંકર પટણીએ પૂછ્યું કે આપ જ્ઞાતે કેવા છો, તો કે અમે ધોબી છીએ બાપુ, એમ આખા જગતના ધોયા તમારા જ બાકી રાખ્યા, અને સમજી ગયા, સમાધાન થઈ ગયું, આખા જગતના મેલ ધોયા પણ પોતાના બાકી રહી ગયા. સાહેબ આ ભજનની દુનિયા, આ સનાતન ધર્મમાં સાહેબ એવા મહાપુરુષો થયા છે, શું એની વાત, એક એક સંપ્રદાય થાપે ને એવા મહાપુરુષો થયા છે, પણ એ કોઈ કેળાનો છાંડાય સંપ્રદાયના નાના રહ્યા. એક મોટું સૂત્ર છે, નાનું રહેવું અને છાનું રહેવું, આ મોટી વાત છે, નાનું રહેવું અને છાનું રહેવું. પણ આ સનાતન ધર્મમાં સાહેબ ભોળોનાથ શિવ ડાડો
ગઈ જટ જુટા જુટ જુટા મોલી જુકીત લિપટ સહસ સર લસીત માક તિલક તલ બસીત કર ત્રિશૂળ ધારા કવિ આપાભાઈ નો છન છે જુટ જટા મોલી જુકીત લિપટ સહસ સર લસીત માક તિલક તલ બસીત કર ત્રિશૂળ ધારા માલ ક્રીમ મંડિત મુગ્ર ભાલ સજ ઉદિત કટ ગુરાંગ ક્રમ કસીત વિવિધ વિઘ્ન હારા દિગંબરમ રસીત લહર સૂર સરળ સીત યોગી રાજ મુદ્ય મીમ સર્વ કિંગારા બાદલભાઈ જય જય સસ સહકરમ ગરમ જટા ધરમ પરમ પરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા આ દિલીપભાઈ અને શંકરભાઈ ભાજપના મુખી બાબુ બધા ભાજપના કાર્યકરો છે અને બહુ સજ્જન માણસો છે. મને દિલીપભાઈ હમણાં ગાંધીનગર હું ગયો હતો ત્યારે જીતુભાઈ વાઘાણીએ મને કીધું કે અનુપા કાંઈ ઘડીક બોલો. મેં તો મારે શું બોલું કાંઈક બોલો. તો મેં આ 370 કલમ હતી અને 135 એ તો મેં કીધું એ કાયમ આપણે સાંભળતા હતા એક કશ્મીર કા મસલા હે એ કશ્મીર કા મસલા હે. તારે મોદી સાહેબે જોયું તારે ખબર પડી કે આ તો નાના નાના બસલા છે આમાં ગાય છે નહીં. હવે નચતનાથ નવલ વૈશ મન મુની હર મહેશ સંગ ઉમા ગણેશ શેષ વ્રજ વિશેષ પ્યારા સ્વીકારો એ તમ કથા કૃપા વસીત ઈષ્ટતા સદા જીત સમૃદ્ધા યથા ચરિત અગ્રધામ ગારો જગત શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા
ગાતાળી જંબારો બાંધાય ભંગાર ગાજર જંગલ પહગતે જંગલ પહગતે હા બબ ગગણ ભૂત ભયંકર ભૂતળ નાદી ધંગર દેનક દે ભણકા દાળી જંબર બાધાય ભંગાર ગાજત જંગર પાકતે ડબલ વય ડંગર બા જટંગર સંગર દે કઈ લાચ સરે પર મેસર મોદ ધરી પદ પાળાણ પદ પાળાણ પર મેસર મોદ ધરી પદ પાળાણ કામ પ્રદાળણ નાદ કરે જીય કામ પ્રદાળણ નાદ કરે જીય કામ પ્રદાળણ નાદ કરે આ ભાયા બીર ગટા બટ સિંહ જટા જટ સિંહ પટા બટ ભમ પારા દાદી જાંગ વો ધાકા તો લોહી ધાધા કદ ભણ ભાભા કદ માસ ભરે માસ ભરે ઘટાપટ સિંહ જટાજટ સિંહ ફટાફટ ભમ મારા તન જંગ ધકાદ લઈ ધકાદ પણ ભાભાકાદ પાસ પરે તન તોડ તોડો તોડ જીવ જટો સડ નહીં ધારે હટ મોદ ગમે યદ સો યદ સૂરન કે મન મંદિર માત તુ રાધ હુલાસ રમે જીવ માત તુ રાધ હુલાસ રમે ગાડા ત્રંબાળુ ધમંગ ધારા કે ગાણા બ્રહ્મંડ ગાજ સિંધુડા સુણંદા થોટા સુગાળા સપો તુ તા તો પવન પકાળા બાબા બોલ અલ્લાહ આ ભાઈ ગાડા ત્રંબાળુ ધમંગ ધારા કે ગાણા બ્રહ્મંડ ગાજ સિંધુડા સુણંદા થોટા સુગાળા સપો તુ તા તો પવન પકાળા બાબા બોલ અલ્લાહ ભાઈ દોલા મોહવે બોહરે લકાળા ડોલી ડંબારી બપો ડોલી ડંબારી બપો હાથીયા લહંતા ડાલા ઘોડા રે જાતી જો હુક ધૂણિયા ડુંગરા નાદ માતડાયો દોડતા તો વેજળી ચિંગારી તાકી કાડા ના 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 બાળાળી ભવાની ભોકી પ્રકંદા ગરંદા બાળાલો હોરા ઠણંગા લાગા ઠીમા ઠીમે થોર તાતો ત્રહકે ત્રહકે રુતીરા ધારા દેગાળી વેગાળી દેગા ઘોમી દીયંદા ધાવા વેરી માટે ઘોરો તાતો ધંધી કુંભા તળ માટે ડાબલા તુરંગા દેવા આવા છપા ઘરા ગીતો અમે આજે લખી છીએ જેમ અમે ચારણોએ અમારી સંસ્કૃતિ જાળવી છે આજે અમારા કુળમાં જોગમાયા જેવી આઈ રાજબાઈ આ નાગબાઈ આઈ મોગલ જેવી દીકરીઓ જન્મે છે હમણાં મેં ગણતરી કરીને 750 દીકરીઓએ લગ્ન નથી કર્યા ઘરે બેઠા માતાજીની ભક્તિ કરે છે તમે સાહેબ કળિયુગ બધે આવ્યો છે બધે કળિયુગ આવ્યો છે પણ ચારની જીભાન માથે અને ચારના કુખે હજી કળિયુગ મને દેખાતો નથી સાહેબ એવી આયુ જન્મે છે હૃદય ચારણ રાફડા કદી સુના ન હોય મિલે ફણી ધર કોઈ અમાણી જાત ફફળતા ઝીલિયા હૃદય ચારણ રાફડા કદી સુના ન હોય એવી આયુ આ હું ઘણી વાર કહું છું કહી દઉં આરે મારું મોહાણ રામપડા કરપડા કાઠી કાઠી દરબારોનું ગામ છે મારા નાનીમાં જોગમાં આજે કબરાવ મોગલમાં મારો મામાનો દીકરો બેઠો છે અને એક રૂપિયો લેતો નથી એની પાસે પૈસા નથી ને ઘરે રહેવા નથી મારા મામાના દીકરા પાસે એવો છે પણ સાહેબ કાગળિયામાં લલચાય તો સારણ સારણ નો કહેવાય સાહેબ આના માટે સારણ ભક્તિ નો કરે ગાય અને એમાં મારા નાની માય મારા રામમામા એલ ગાયને લાકડી મારી મારા નાની માને આ લોકો જોયા છે આ જયદીપે આ ધીરુભાઈ ધીરુભાઈના ઘરના બેઠા છે ને બેન આયા આર્યા મારા નાની માને આ જોયા છે બાજુમાં રહેતા મારા નાની માની
એક સમય આવ્યો માથે મારા નાની માના હરાબો ઉતરા, મારા મામાએ ગાયને લાકડી મારી, એમાં મારા નાની માએ કીધું અરે રામ થોડે હેરું કડે ગાયને લાકડી મારતો છો, એ ગળે હુંડલામાં નો હમાયો, મારા મામાને હેરું કડ્યો, હે માં મોળે હેરું કડ્યો, હે માં સાહેબ બોલે એ પડે લબ્ધિ મળે કે ન મળે, પણ સારની આયુના અહીંયા તો લબ્ધિ સીધી આંટા મારતી હોય છે. હા એટલા માટે માણી ભોજાલી અદારી આવો ભગતારી ભીડ, માણી ભોજાલી અદારી આવો ભગતારી ભીડ, માણી ભોજાલી અદારી આવો ભગતારી ભીડ, માણી ભોજાલી.